નમસ્તે મિત્રો, હું છું માયા દીપક. માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ મને ખૂબ સારો રિસ્પોન્સ આપી રહ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર. તમે મને ફેસબુક પેજ પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માયા દીપક 22 સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે, તો મારા બધા સંગીતના અવનવા વિડીયો અને રસોઈના અવનવા વિડીયો આપ સૌને સમયાંતરે મળતા રહેશે. તમે મારી જે ચેનલ છે એને શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરશો તો મને ખૂબ ગમશે. આજે એક સરસ મજાની રેસીપી શીખવાના છે અને એ છે લીલવા, એટલે તુવરના દાણા જે આવે છે એનું અને મુઠિયાનું શાક. ઘણી વખતે આપણા ઘરમાં જૈન મતલબ કોઈ લસણ ડુંગળી ના ખાતા હોય, કોઈને ડાયાબિટીસ હોય અને લસણ ડુંગળી ખાતા હોય, ત્યારે આવા સમયે આવું સરસ મજાનું શાક શિયાળામાં આવતું હોય અને બનાવવું હોય ત્યારે બધા બૂમો પાડતા હોય છે કે અમારા ઘરમાં તો 3 જણા છે, જુદા જુદું, એક લસણ ના ખાય, એક ખાય અને એકને ડાયાબિટીસ હોય. તો આ તબક્કે મેં એવી સરસ રીતથી તમને શીખવાડવાની કોશિશ કરી છે કે તમારા ઘરમાં જેટલા પણ જુદું જુદું કંઈક ખાતા હશે તો એ પણ સચવાઈ રહેશે અને એમને પણ આ દાણા લીલવાનું જે શાક છે મુઠિયા સાથેનું એનો પણ ટેસ્ટ મળશે. તો ચાલો શીખીએ તુવરના દાણા અને મુઠિયાનું શાક સદ્દન જુદી રીતે. દાણા મુઠિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા આ લગભગ 1.25 બાઉલ જેવા દાણા લીધેલા છે, તુવરના લીલવા કહેવાય છે એ, અને 1.25 બાઉલ જેટલી મેથી લીધી છે. તમારે તમારા જરૂરિયાત મુજબ આ માપનું સેટિંગ કરવું અને આમાંથી કેટલું થશે એ ક્વોન્ટિટી પણ તમે જોઈ શકશો, એટલે એ પ્રમાણે તમારે બનાવવાનું છે. હવે આ દાણામાંથી આપણે એક આટલું માપ હોય તો લગભગ આ એક મુઠ્ઠી જેટલા દાણા આપણે ક્રશ કરવાના છે. કટરમાં મેં નાખી દીધા છે, જોઈ શકો છો. ત્યારબાદ એમાં આટલા કસિંગ દાણા છે એ નાખવાના છે, 10-12, અને થોડા લીલા મરચાં એટલા જુદા કરીને ક્રશ કરી લેવાના છે. ત્યારબાદ આ દાણામાં થોડુંક મીઠું નાખી દઈએ છે અને આના મુઠિયા વાળી લઈએ છે. મેથી મેં આમાં ટ્રાન્સફર કરી લીધી છે અને ત્યારબાદ મેં થોડા લીલા મરચાં છે એને આવી રીતે કાપી લીધા છે. તમે આદું ખાતા હોય તો આદું પણ નાખી શકો છો, અને તમારા ઘરમાં બધા જ લસણ ખાતા હોય, ડુંગળી લસણ, તો આમાં તમે લસણ ડુંગળી ઉમેરી શકો છો. અમારા ઘરમાં અડધા લસણ ખાય છે, અડધા નથી ખાતા, એટલે આમાંથી હું 2 પાર્ટ કરવાની છું આ શાકમાંથી, એટલે આપણે એને જુદું વઘારીશું. ત્યારબાદ આને ચણાનો લોટ લીધો છે. મુઠિયા બાંધવા જનરલી બધા ઘઉંનો કરકરો લોટ લેતા હોય છે અને પછી ચણાનો ઉમેરતા હોય છે, એની જગ્યાએ મેં સીધો કકરો લોટ લીધો છે, જે આપણે ફૂલવડીમાં વપરાય છે એ કકરો લીધો છે લોટ. અને ત્યારબાદ એ આપણે અંદર ઉમેરીશું. તમે જોઈ શકો કેટલી ચમચી ઉમેરું છું, 2-3 અને 4, અને એના ભાગનું આપણે મીઠું નાખી દઈએ છીએ. 1 ચમચી હું સીધો મીઠું રાખું છું, પછી મિક્સ કરીએ ત્યારે ચાખી લેવાનું છે. તમે ટાટા વાપરતા હોય તો એ પ્રમાણે, અને અને બિલકુલ મિક્સ કરી લઈએ પછી જ પાણી નાખવાનું છે. તો આ મેં મિક્સ કરી લીધું છે, લોટ પરફેક્ટ છે, મેં ઉમેર્યો પણ નથી. અને આપણે હવે ધીરે ધીરે એમાં પાણી નાખીએ એ પહેલાં 1 ચમચી જેટલું ઓઇલ નાખીશું અંદર, જેથી મુઠિયા થોડા ફરસા થાય અને સરસ લાગે. આને વરાળથી ચડવા દેવાના છે, એટલે આપણે એમાં સાજીના ફૂલ કે ઈનું કશું જ ઉમેરતા નથી, એટલા સોફ્ટ થવાના મુઠિયા. ત્યારબાદ મેં આ 250 ml પાણી લીધું છે અને એ જરૂરિયાત મુજબ આપણે પહેલાં થોડુંક નાખીએ છીએ. તમે જોઈ શકો છો કે આ ભાગને મેં નાખી દીધું છે. આપણે નાખી અને મુઠિયા વડે એટલો લોટ બાંધવાનો છે, કારણ કે તરત પાણી નાખશો એટલે મેથી પણ એના ભાગનું પાણી છોડશે. જો તમે જોઈ શકો છો કે એની જરૂર નહીં પડે, આ લોટ બંધાઈ ગયો છે. અને એને ઓઇલથી ગ્રીસ કરી લઈએ છીએ. આ ભાગનું જ પાણી ગયું છે, એટલે 50 ml જેવું જ પાણી ગયું છે. તમારે પાણી એવી જ નાખવાનું, તમે મેથી લીધી હોય એના પ્રમાણમાં પાણી ઘણીવાર જતું હોય છે,
એટલે પાણીની જરૂરિયાત તમારા માપ મુજબ ફેરફાર થઈ શકે છે. હવે આમાં ઓઇલ નાખી અને આપણે એને ગ્રીસ કરી અને મૂઠિયા વાળી લઈએ છીએ. મિત્રો, આ મૂઠિયા મેં વાળી લીધા છે. આમાં ગળપણ અને ખટાશ એટલા માટે નથી નાખ્યું કે ઘરમાં ડાયાબિટીસવાળા પણ હોય છે, તો આ તબક્કે તમે લસણવાળા, લસણ વગરના અને ડાયાબિટીસવાળા બધાને એક જ ટ્રીકથી તમે આ શાક બનાવી અને બિલકુલ મહેનતમાંથી છૂટી જાઓ છો. તો આને હવે આપણે આ પણ સેટ થઈ ગયા છે, એમાં મીઠું નાખી દીધું છે. તો આપણે આને વરાળથી બાફવા મૂકી દઈએ. વરાળથી બાફેલા શાક બહુ જ ટેસ્ટી લાગે છે. આ શાક બેઠું વઘારીએ તો ખૂબ પાણી નાખવું પડતું હોય છે અને એને બળતા બહુ વાર લાગતી હોય છે. ઘણીવાર મૂઠિયા પણ અંદર તૂટી જતા હોય છે. અને કુકરમાં આપણને ટાઈમ ના હોય તો બનાવતા હોઈએ છીએ, પણ એ શાક બહુ ફીકું લાગે છે. તો આ ટેકથી તમે બનાવજો, બહુ સરસ લાગશે. તો હવે એને બાફી લઈએ. મિત્રો, મેં ગેસ શરૂ કરી દીધો છે અને એમાં પાણી ઉમેરી, અને આ નોનસ્ટિક છે એટલે એમાં લીંબુના ફૂલ કે લીંબુ નાખવાની જરૂર નથી. તમારી પાસે ઢોકળિયું હોય તો એમાં પણ મૂકી શકો છો, આવી કાણાવાળી જાળી હોય એમાં. અને સૌપ્રથમ આપણે એમાં મીઠું કાઢવાનું નથી, આ દાણામાં નાખેલું એમ જ રાખવાનું છે, જેથી ફિક્કા નહીં લાગે, અંદર છેક સુધી મીઠું જતું રહેશે. અને ત્યારબાદ ઉપર ધીરે ધીરે આ મૂઠિયા છે એ પાથરી દઈએ છે. શાક પાથરવાની પણ એક કળા છે. મારો ઊંધિયાનો એક સરસ મજાનો વિડીયો છે, હેલ્ધી ઊંધિયાનો, એ તમે જોઈ શકશો. એમાં જે મેં શાક પાથર્યા છે બહુ સરસ રીતે એ ટેકનિકથી પાથરેલા છે. તો એવી રીતે તમે શાક પાથરો તો ક્યારેય કાચા નથી રહેતા અને બહુ સરસ રીતે ચડી જતા હોય છે. તો આ બધા મૂઠિયા મેં હવે ઉમેરી દીધા છે અને એને ઢાંકી અને લગભગ 15 મિનિટ સુધી વરાળથી મીડિયમ તાપે થવા દઈએ. આપણા દાણા અને મૂઠિયા હવે 15 મિનિટ થઈ ગઈ છે, તો ચેક કરી લઈએ. દાણા છે ને તમારે ખાઈ જોવાના છે, એટલે ખબર પડી જશે કે કાચા છે કે ચડી ગયા. અને મૂઠિયાને આમ તમે જોઈ શકો છો, એકદમ ચાકુ ક્લીન આવે છે એટલે થઈ ગયા છે. અને હવે ગેસ બંધ કરી દઈએ છીએ. આપણે ગેસ બંધ કરી અને આ તબક્કે તમારા ઘરમાં ડાયાબિટીસવાળા હોય તો એનું થોડું શાક અલગ લઈ લેવાનું છે, એનો મસાલો અલગથી કરવાનો, અને લસણ ડુંગળી ના ખાતા હોય એનું પણ તમારે કાઢી લેવાનું છે. તો આ તબક્કે હું મારા ઘરમાં લસણ ડુંગળી જે નથી ખાતા એનું થોડુંક જુદું કાઢી લઉં છું અને બાકી નાનું આપણે વઘાર કરીશું. મેં આ અલગ કાઢી લીધેલું છે. આટલું શાક છે એમાંથી પણ આપણે હવે લીલું લસણની ડુંગળી, ટામેટાં અને બધો મસાલો નાખીશું એટલે ડબલ ક્વોન્ટિટી થઈ જશે. તો હવે મેં આ તેલ લઈ લીધું છે, લગભગ તમે જોઈ શકો છો કે આપણે ખાવાની 3 ચમચી હોય એવી મેં લીધી છે. એમાં 1 ચમચી હવે રાઈ નાખીએ છીએ. રાઈ થાય એ દરમિયાન આપણે 5 ચમચી જેવી હિંગ નાખીએ છીએ. ત્યારબાદ આપણે જે ટામેટા અને આ મસાલો ક્રશ કરેલો દાણાનો એ નાખી દઈએ છીએ. બંને દાણાના મસાલાથી એકદમ રસાદાર મૂઠિયાનું આ શાક થશે, તમારું બહુ સરસ થશે. આ સહેજ 1-2 મિનિટ હલાવીએ અને ત્યારબાદ એમાં મેં આ લસણ લીલું અને લીલી ડુંગળી છે એ નાખ્યું છે. આ બધું તમારી જરૂરિયાત મુજબ નાખવું શાકમાં, પણ બહુ વધારે પડતું હોય તો સારું નથી લાગતું. તો લસણ લો એટલી ડુંગળી લેવાની અને દાણાનો મસાલો હોય એટલા ટામેટા લેવાના. ત્યારબાદ એમાં આપણે જીરું, અજમો નાખીએ છીએ. અજમો મસળીને, કારણ કે દાણા છે એટલે પેટમાં ચૂંટ ના આવે, એને મસળીને 5 ચમચી અજમો નાખીએ છીએ. 1 ચમચી હળદર નાખીએ છીએ. હળદર આપણે મસાલો કર્યો ત્યારે ઉપયોગ નહોતો કર્યો. અને હવે દાણામાં આપણે મીઠું નાખેલું હતું એ વખતે, અને મૂઠિયામાં પણ નાખ્યું હતું, એટલે આ જે મસાલો છે એના ભાગનો 1 ચમચી સીંડો મીઠું નાખી દઉં છું. તમે ટાટા ખાતા હો તો થોડું ઓછું નાખું. અને આને બિલકુલ ચડી જવા દઈએ છીએ. ચડી જાય એટલે પછી આપણે એમાં થોડુંક પાણી ઉમેરીશું. આ મસાલો હવે થઈ ગયો છે. આપણે એમાં હવે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. પાણી નાખ્યા પછી આ મૂઠિયા છે એ બધું એ પાણી એબ્ઝોર્બ કરી લેશે, એટલે ચિંતા નહીં કરતા. અને ત્યારબાદ તમે જો લીંબુ ખાતા હોય, લીંબુ અને ગળપણ
तो मैं अमे लोग गड़चटू खाई है एटले आ एक लींबू रस मैं नाख्यो अने स्वाद प्रमाणे थोड़ो गोल नाखी दीधो छे ए ओगळी जशे आमां अने एने बिलकुल उकळवा दईए छे पछी आपणे मरचू उमेरीशुं अने धाणाजीरुं उमेरीशुं। मित्रों जोई शको छो कि आ ग्रेवी उकळवा माँडी छे अने हवे ए तबक्के आपणे एक चमची एमां धाणाजीरुं पाउडर एड करीशुं अने एक चमची काश्मीरी मरचू पाउडर एड करीशुं कलर माटे अने बिलकुल हलावी अने आपणुं जे शाक छे ए नाखी देशुं। बेठू शाक करी एमां ऑइल खूब जतुं होय छे, तमे जोयुं के आमां खूब ज ओछुं ऑइल जाय छे। आ शाक आपणे नाखी दईए छे अने एकदम रसादार ग्रेवीवाळुं शाक बहु सरस रीते तैयार थई जशे अने ऑइल पण ओछुं जशे शरीरमां। तमे जोई शको छो के केवो सरस कलर आव्यो छे अने 5 मिनिट उकाळी अने तमारे बिलकुल ચાખી લેવાનું છે। ખટાશ ગળપણ મીઠું કંઈ પણ ઓછું લાગે તો આ તબક્કે ઉમેરી કોથમીર નાખી અને આપણે સર્વ કરીએ। મિત્રો જોઈ શકો છો કે કેટલું રસાદાર અને એની ગ્રેવી કેટલી સરસ થઈ છે। તમે આ રીતથી બનાવશો અને મુઠિયા પણ એક પણ ભાગ્યા નથી। જ્યારે બાફીને આપણે કુકરમાં બનાવતા હોઈએ છીએ તો મુઠિયા ઘણીવાર ભાગી જતા હોય છે અને આ મુઠિયાએ વધારાનું પાણી પણ શોષી લીધું છે જેથી તમને ડ્રાય પણ નહીં લાગે। તમે જરૂરથી આ રીતથી ટ્રાય કરજો અને ખૂબ ખુશ થઈ જશો। તો હવે આને ટેસ્ટિંગ કરીએ। મેં રોટલા સાથે ગરમ ગરમ રોટલા સાથે સર્વ કર્યું છે, ભાખરી સાથે પણ ખવાય છે, રોટલી સાથે પણ ખવાય છે। તમને જે અનુકૂળ આવે એની સાથે તમે ખાઈ શકો છો, પણ બાજરીના રોટલા સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે। અને હવે દાણાનો ક્રન્ચી ટેસ્ટ, લીલું લસણ, ડુંગળી, કટાશ, ગળપણ, ટામેટા, એટલું બધું સરસ લાગે છે અને હવે આ મુઠિયું ખાઉં છું। એકદમ મુઠિયા પાણી પી ગયા છે અને રસાદાર થઈ ગયા છે, સચ પણ તમને ડ્રાય નથી લાગતા। તમે આ રીતે ટ્રાય કરજો। તમે આ રેસીપી જોઈ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું એક નવતર રેસીપીના પ્રયોગ સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।